समाचारोमां आगळ वात करीए तो केन्द्र द्वारा प्रजासत्ताक पर्वनी पूर्व संध्याए पद्म पुरस्कारोनी जाहेरात करवामां आवी छे, जेमां आणंदना पेटलाद तालुकाना दंताली स्थित भक्ति निकेतन आश्रमना संस्थापक स्वामी सच्चिदानंदजीने पण पद्म पुरस्कार एनायत थवानी जाहेरात करवामां आवी छे। स्वामी सच्चिदानंदजीने तेमना जीवनमां अनेक लोकोनी सेवा करवा साथे लोकोमां राष्ट्रवाद जागृत करवा माटेनुं काम पण कर्युं छे, त्यारे आ तबक्के वीटीवी द्वारा तेमने साथे खास वातचीत करवामां आवी हती, जेमां तेमणे पद्म पुरस्कार माटे केन्द्रनी साथे गुजरात सरकारनो पण आभार मान्यो। पाटण जन्मभूमि छे अने चरोतर ने जेमणे कर्मभूमि बनावी छे, सतत सेवा कार्यो करी तेमणे भक्ति निकेतन आश्रम नी स्थापना करी छे, अने स्थापना कर्या बाद सतत जे सेवाकीय प्रवृत्तिओ छे तेनी धूणी दखावी छे, तेवा स्वामी सच्चिदानंदजी महाराज ने केन्द्र सरकार द्वारा पद्म विभूषण थी सम्मानित कराया छे। त्यारे अपनी साथे स्वामीजी उपस्थित छे। स्वामीजी जे रीते सौ प्रथम तो तमने खूब खूब शुभेच्छाओ वीटीवी तरफ थी, जे रीते आपने पद्म विभूषित कराया छे, शू कहेशो, शू लागणी छे? पहला तो वीटीवी नो हूँ आभार मानु छु कि एने मने मारी वात राखवानो मौको आप्यो लोको सुधी, अने पहला केन्द्र सरकार खास करीने नरेन्द्र भाई मोदी नो आभार, गुजरात सरकार नो आभार, એમણે મને આ એવોર્ડ માટે પસંદ કર્યો। ખરેખર તો મારી એટલી યોગ્યતા હોય એવું મને પોતાને દેખાતું નથી, તે છતાં એ લોકોએ મને પસંદ કર્યો એ માટે નરેન્દ્રભાઈ અને ગુજરાત સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, અને મારા ચાહકો છે એમનો પણ ખૂબ આભાર માનું છું કે એમણે આ રીતે આ એવોર્ડને વધાવી લીધો છે। સ્વામી જે રીતે ખાસ વાત કરવામાં આવે તો સાહિત્ય ક્ષેત્રે પણ આપનું કામ આંખે ઉડીને વળગે તેવું છે, શું કહેશો, કેટલા સાહિત્યો લખ્યા છે, શું કહેશો? સાહિત્યમાં પરમેશ્વરે મારી પાસે 140 પુસ્તકો લખાવડાયા છે, અને 140માંથી લગભગ બધા જ બહુ પ્રચલિત છે ને, લોકો ખૂબ પ્રેમથી વાંચે છે, એ મારું હું સૌભાગ્ય માનું છું। ગુર્જર પ્રકાશને મહત્વનો ભાગ ભજવ્યો અને બહુ સસ્તી કિંમતે અડધી કિંમતે ફરતા કરી દીધા છે, અને એટલે એનો ખૂબ સારો પ્રચાર છે। એના વિચારો છે એ ચીલા ચાલુ વિચારોથી જરા જુદા છે, અને એટલે એ લોકોને ગમે છે। સ્વામીજી, રાષ્ટ્રવાદની જે ભાવના છે એ તમારામાં ખાસ કરીને ખાસ જોવા મળી છે, તેને તમે વધુ પડતો ભાર આપો છો, રાષ્ટ્ર જે ભાવ છે તે ક્યાંથી જાગ્યો, શું કહેશો બાપુ? એની બહુ લાંબી કથા છે, પણ ટૂંકમાં કહું તો 1962માં આપણે ચાઇના સાથે હાર્યા, અને હાર્યા પછી મને બહુ આઘાત લાગ્યો કે આટલો મોટો દેશ નાના સરખા યુદ્ધમાં હારી ગયો। એમાંથી હું ઇતિહાસ તરફ વળ્યો, અને ઇતિહાસમાં મને જાણવા મળ્યું કે આપણે તો સેંકડો હજારો વર્ષથી ગુલામ જ ગુલામ જ છીએ, અને એના મૂળ ત્રણ કારણો છે। પહેલું કારણ છે વર્ણ વ્યવસ્થા, બીજું કારણ છે શ્રમણ જીવન પદ્ધતિ, અને એ કારણોને કારણે આ દેશ ગુલામ બન્યો છે। આપણે આપણી પોતાની કમજોરીથી ગુલામ બન્યા છીએ, એટલે આપણી દુર્બળતા દૂર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ, અને એ પ્રયત્નના બે સૂત્રો બનાવ્યા, વીરતા પરમો ધર્મ અને એકતા પરમો ધર્મ।